लग करवा गई थी तो भी हृदय ने मने ना पाड़ी दी। आउ चाल तू है पापा आउ करे बस हवे मैं नक्की करी ली तुझे हूँ जबरी आज पति कोई दाड़ो चौधर अंकल जोड़े बात नहीं करू। ए पोते भी मने मनावा आवे ने तो भी दूर थी इमने राम राम कही देजो कोई दाड़ो इमनी जोड़े बात नहीं करू। ए अहीं आवे ने तो इमने कही देजो कि जबरी ने तुम्हारी जोड़े बात ज नथी करवी। आज पछी कोई दाड़ो जोधर अंकल नु नाम भी नहीं लऊं। लागे छे जबरी शोधन भाई पर बहु गुस्से छे। गुस्सो नथी आ पाए गुस्सो नथी एक दीकरी नो बाप माटे नो प्रेम छे। जबरी ने ए वाते खोटू नथी लाग्यू के शोधन एनी वात ना माने पण जबरी नो ये भरोसो हतो एना बाप पर ए तूट्यो। જે વાતોનો ડર હતો એ જ બધું બની રહ્યું છે। લોહી ખેંચાઈ રહ્યું છે બાપ દીકરીનું। તું જોજે પાયલ હવે શોધનીઓ જબરીને મનાવવા આવશે જ। શોધન અંકલ મને મનાવા આવે ને તો એમને ધડ દઈને કહી દેજો કે જબરી એમની જોડે વાત જ નહીં કરે। હું તને લડ્યો એના માટે સોરી। આટલું સોરી ના ચાલે। તું વધુ સોરી। આટલું ધીમું બી ના ચાલે। જેમ ઘરમાં ચાર માણસો સાંભળે એટલું જોરથી મને લડે છે ને એવું સોરી બોલો। ઓકે જોરથી સોરી બસ। હમ આવું પડ્યું ને મને મનાવવા માટે। હા શોધન અંકલ આપણે કઈ ખોટું કરીએ ને તો આપણને ઊંઘ ના આવે। બેટા મેં બસ ખોટું એટલું કર્યું છે કે તારી વાત નહીં માની બાકી નહીં। બેટા કોઈ દિવસ કોઈ માણસ આવીને તને કહે કે તારા પપ્પા જીગર નહીં બીજું કોઈ છે તો તું માની જાય? જરાય નહીં। કોઈ પાસે વધુ રૂપિયા હોય ગાડી બંગલા હોય તો? શોધન અંકલ ગાડી બંગલાની ક્યાં વાત કરો છો? ભગવાન મને આખું સ્વર્ગ બી લખી આપે ને તો બી મારા બાપાને ના ભૂલું। બસ તો બેટા મારી જિંદગીમાં પણ કોઈ એવું હતું જેને હું ક્યારે નહીં ભૂલી શકું। બેટા દરિયા કિનારે આપણે નામ લખીએ અને દરિયાનું પાણી ફરી વળે તો નામ ભૂસાઈ જાય પણ આપણી જિંદગીમાં આપણા મનમાં એવું નથી। જેમ તું તારા બાપાને ના ભૂલી શકે બેટા એમ મારી જિંદગીમાં કેટલાક માણસો હતા કેટલીક યાદો કેટલાક સંબંધો હતા જેને હું ના ભૂલી શકું। માણસો ભલે અત્યારે જીવતા ના હોય પણ એમની જગ્યા બીજું કોઈ નહીં લઈ શકે। ભગવાન સ્વર્ગ બી લખી આપે તો પણ તું તારા બાપાને નહીં ભૂલી શકે બેટા એમ હું પણ કોઈ માણસ માટે કોઈને ક્યારે નહીં ભૂલી શકું। ધન અંકલ હું બહુ સમજદાર તો નથી બહુ નાની છું પણ મને એટલી તો ખબર છે કે ક્યારેક આપણે રાજી હોઈએ કે ના હોઈએ પણ આપણે બીજાને રાજી રાખવા માટે જીવવું પડે છે। તારા કાકી અહીંયાથી જતા રહેશે તો તમને ખબર છે શું થશે? ભાઈ રડશે, દાદાજી દાદીજી બધા દુખી થઈ જશે। હા બેટા મેં તને કહ્યું ને કે કોઈ એવું હતું જે મને જીવથી પણ વાલું હતું અને
આજે ભગવાન પાસે ચાલ્યું ગયું. જે ભગવાનના ઘરે ચાલ્યું ગયું છે. મને તમારી ચિંતા નહીં હોય. શ્રીલક્ષ્મી, જે ભગવાનના ઘરે છે એવી તો વિચારતા હશે ને કે તમે રાજી રહો. ઉધન અંકલ, આપણા ઘરે કોઈ ભૂખ્યું આવે આપણે આપણી થાળીની રોટલી એમને આપી દેતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે આપણું નસીબ બી કોઈને આલી દેવાનું હોય છે. શોધન અંકલ, તમારા નસીબમાં ધરા કાકી નહીં હોય. કદાચ ધરા કાકીના ભાગ્યમાં તમે છો. બેટા, તું હજુ નાની છે. આ વાત આવા તેટલી સિમ્પલ નથી. મારી દીકરી જેવી છે પણ. શોધન અંકલ, હું તમારી સગી દીકરી હોત તો બી તમે મારી વાત ના માનતા. શાસ્ત્રીજી, તમે જીગર, અરે બેટા, હું અહીં. હું તો ઠીક છું. તમે એક વખત તમે કેમ છો શાસ્ત્રીજી? બસ ઠીક જ છું બેટા. હજી સુધી ઉપર વાળાનું તેડું આવ્યું નથી. એવું ના બોલો, તમે બેસો ને, બેસો, તમે બેસો. આવો તમે. હે ભગવાન. બાપા, તો લક્ષ્મી દીકરી લાગે છે. લક્ષ્મી દીકરી લાગે છે. શાસ્ત્રીજી, આ મારી દીકરી છે શ્રી લક્ષ્મી. આ તારી દીકરી છે બેટા? પગે લાગો શાસ્ત્રીજી. આયુષ્યમાન ભવ. અને આ પાયલ છે જબરીની માં. જબરી છે એ સુખી રહે બેટા, સુખી રહે. આ શાસ્ત્રીજી છે, એમની જોડે વર્ષો જૂની ઓળખાણ છે. એમ સમજો ને કે શાસ્ત્રીજી, શાસ્ત્રીજી અમારા વડીલ જ છે. અરે પાયલ, એમના માટે ચા લઈ આવ અને નાસ્તો બી લેતી આવજે. નહીં નહીં નહીં, ચા નાસ્તો હમણાં નહીં, હમણાં નહીં, ફરી ક્યારે. શાસ્ત્રીજી, આજે પહેલી વાર તમે મારા ઘરે આવ્યા છો. ભલે ને ભાડાનું ઘર હોય, આજે મને એવું લાગે છે જાણે તમારા આવવાથી મારું આંગણું પાવન થઈ ગયું હોય. અરે જા, જઈને નાસ્તો લઈ આય. બેટા, તું
આટલા બધા વર્ષમાં અચાનક ક્યાં ગાયબ થઈ ગયો તો? શાસ્ત્રીજી એ બધી માંડીને વાત કરશું ક્યારે? એમ સમજો ને અત્યારે કે જ્યાં હતો લાઈફ ત્યાં ને ત્યાં જ પાછી લઈને આવી જઈ. જીગર બેટા મને માફ કરજે, પણ આ તારી દીકરી જોઈને મને કોણ જાણે કેમ પણ એમ લક્ષ્મી ની દીકરી લાગી બેટા. મને એમ એમાં લક્ષ્મીના અંશ દેખાય એટલે ચાલ જવા દે બેટા. હું મારી વાત કરું, હું થોડા વર્ષો મારા ગુરુજીની સેવા માટે જતો રહ્યો હતો. ગુરુજી પાસે રહ્યો ત્યાં જ મઠમાં બેઠા એમની સેવા કરવા માટે. ગુરુજી શ્રીજી ચરણ પામ્યા એટલે બેટા હું ત્યાંથી પાછો આવતો રહ્યો. ઘણા વર્ષોથી શોધનને જોયો નહોતો, એને મળવાનું મન થયું, પણ તપાસ કરતા ખબર પડી કે એણે તો કંઈક નવું ઘર લઈ લીધું છે. એટલે મેં સરનામું લઈને બેટા હું અહીંયા આવ્યો એને શોધવા માટે. તારી મુલાકાત થઈ ગઈ હે બેટા? હા, શોધને ઘર બદલ્યું છે, અહીં નજીકમાં જ રહે છે. હું તમને લઈ જઈ રહ્યો. અરે શોધન અંકલ ખરા ને, એમના દાદાજી ના સમય થી શોધન અંકલ ના ઘરે જે બી સારા અનરસા પ્રસંગો હોય એ બધી જ વિધિઓ શાસ્ત્રીજી ના હાથે જ થતી. મને કોને, મારે મોટું થઈને ડોક્ટર બનવાનું છે કે બાપા કે છે એમ પાયલટ બનવાનું છે? અરે દીકરા, તું જે પણ સપના જોઈશ ને એ બધા સાકાર થશે એવું લખાણું છે. સાચે હાથ જોતા આવડે છે બેટા? સાચું કહું તો પેલા મને બી ડાઉટ હતો કે આ શાસ્ત્રીજી આંખ બંધ કરીને કઈ લોચા તો નહીં મારતા ને, પણ હવે મને લાગે છે ધીમે ધીમે એક્સપિરિયન્સ તો આવી ગયો છે. તું એક કામ કર, જઈને જો પાયલે ચા બનાવી કે નહીં. શાસ્ત્રીજી માફ કરજો, મારી દીકરી હજી નાની છે અને એને તમારી વાતોની ગંભીરતા ના સમજાય. શાસ્ત્રીજી મેં જોયું કે તમે જબરીનો હાથ જોઈને કંઈક સિરિયસ થઈ ગયા હતા. શાસ્ત્રીજી શું લખાયું છે મારી દીકરીના ભાગ્યમાં? એના ભાગ્યમાં કંઈ અશુભ તો નહીં બેટા? એક વાતનું ધ્યાન રાખજે બેટા કે આ દીકરીને
તું તારા જીવની જેમ સાચવજે, જીવની જેમ. આવો માસી, માસી જુઓ કોણ આવ્યું છે. શાસ્ત્રીજી આવો. હરિયમ. હરિયમ. તમારા ઘરનું સરનામું શોધતા શોધતા મારા ઘરે આવી ગયા. મેં કીધું ચાલો હું જ તમને શોધનના ઘરે મેલી આવું. તમે મને બોલાવ્યો એટલું તરત આવજો. મને લાગ્યું કે કઈક ગંભીર બાબત હશે. બોલો શું વાત છે. હા કઈ નઈ, પેલા પીસો તો ખરા. શાસ્ત્રીજી તમને તો ખબર છે કે શ્રુતિ અને લક્ષ્મી એ બંને આ ઘરની વહુઓ નહીં પણ અમારી દીકરીઓ જાતી. તમને ખબર છે બંનેનું અકાળે અવસાન થયું એ વાત જેટલી કડવી છે એટલી સાચી પણ છે. હા સાચી વાત છે. સમજાતું નથી કે આ ભગવાનની રમત છે કે એની મરજી છે. ધારા બહુ સારી છોકરી છે, એ મારા શોધનને પસંદ કરે છે અને 1.5 વર્ષથી આ ઘરમાં જ રહે છે. અને સાચું કહું તો શ્રુતિના ગયા પછી એ શોધનનું અને ઓમ, ઓમ એટલે અમારો પૌત્ર ઓમ, એ બંનેની બહુ કાળજી રાખે છે અને આટલા વખતથી અમારું પણ ધ્યાન રાખે છે. શાસ્ત્રીજી ધરા લક્ષ્મી અને શ્રુતિ વિશે બધું જાણવા છતાં પણ શોધન સાથે લગ્ન કરવા માંગે છે. અને સાચું કહું તો આમાં અમને કઈ અજુકતું નથી લાગતું. ઓમ હજી નાનો છે, અમારી ઉંમર થઈ ને જો ધરા ઘરમાં રહેશે તો શોધને સાચવી પણ લેશે. પણ અને હા શોધને અમે ખૂબ સમજાવ્યો પણ એ અમારી વાત માનવા તૈયાર જ નથી. અને ધરા જીદ લઈને બેઠી છે કે એ હવે આ ઘરમાં નહીં રહે. શાસ્ત્રીજી મને બી કાકા અને માસીની વાત સાચી જ લાગે છે. તારાબેન અને શોધના લગ્ન થઈ જાય તો સારું જ છે. અને એટલા માટે જ અમે તમને અહીં બોલાવ્યા છે કે આમાંથી હવે કોઈક રસ્તો હોય તો અમને બતાવો. અને ધારા ચાલી જશે તો એટલે શોધની અને ઓમની અમને ચિંતા થાય છે, બીજું કઈ નહીં. તમારી ચિંતા સમજાય એવી છે, બહુ સ્વાભાવિક છે. પણ સાચું કહું તો કુંડળીના ગ્રહો વિશે જાણવા કરતા માણસના મનને કરવું એ વધારે મુશ્કેલ છે. જુઓ કદાચ શોધનને હું સમજાવી નહીં શકું. એક કામ થઈ શકે, ધરા અને શોધનની કુંડળી જો તમે મને આપો તો એનો અભ્યાસ કર્યા પછી હું કઈ કહી શકું કે ભાઈ એમના વિવાહ શક્ય છે કે નહીં, થઈ શકે એમ છે કે. સારું શાસ્ત્રીજી, હું તમને શોધન અને ધરાની કુંડળી મોકલી આપું છું. માસી એક કામ કરજો, કુંડળી તમે મને આપી દેજો, હું જઈને શાસ્ત્રીજીને આપી આવી. ઘર છોડીને ચાલી જવાની વાત કામે તો લાગી. શોધનના મમ્મી પપ્પા
એટલા ટેન્શનમાં આવી ગયા છે કે વાત કુંડળી સુધી પહોંચી ગઈ. આ શાસ્ત્રીજી જે કોઈ પણ છે એ જો કુંડળીઓ મેળવી આપે તો દાદાજી ના ટાઈમ ઘરમાં કોઈ બી પ્રસંગ હોય તારા નરસા બધા શાસ્ત્રીજી સંભાળતા. ત્રણ પેઢી થી આપણે ઓળખીએ છીએ એમને, એમ સમજો ને આપણા ઘરના વડીલ જ છે. મમ્મીજીએ કહ્યું કે મારી અને શોધનની કુંડળી એમને બતાવવાની છે તો માસી તમારી અને શોધનની કુંડળી શાસ્ત્રીજીને બતાવે એમની લાગણી. તમે શોધન જોડે લગ્ન કરવા માંગો છો એ તમારો પ્રેમ પણ. નાનાબેન તમે શોધનને હજુ ઓળખતા નથી એટલે